વાલિયા ગામના મુખ્ય બજારમાં છેલ્લા ઘરના સમયથી રખડતા પશુઓનો આતંક જોવા મળી રહ્યો છે. ગામમાં 5-6 આખલા અને ગાયોનું ઝુંડ આવતા જતા લોકો પર હુમલો કરતા હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ગામના કબૂતરખાના વિસ્તારમાં આખલાઓનું યુદ્ધના કારણે નુકસાન થયું હતું. ત્યારે 3 દિવસ પહેલાં મુખ્ય બજારમાં 2 આખલાઓ વચ્ચે યુદ્ધ ખેલાયું હતું, જે બાદ ગતરોજ સાંજના સમયે એક આખલાએ ચાની લારી ચલાવતા વ્યક્તિ પર હુમલો કરી તેને હવામાં ફંગોળ્યો હતો. જે ઘટનાને પગલે સફાળી જાગેલા ગ્રામ પંચાયતના સરપંચ ગોરધન વસાવા એક્શનમાં આવી ગયા છે અને છૂટા મૂકી દેતા પશુઓના માલિકોને નોટિસ ફટકારીને કાર્યવાહી હાથ ધરી છે અને રખડતા મૂકી દીધેલ પશુઓ પરત લઈ નહીં જવામાં આવે તો તેઓને ગૌશાળામાં પૂરી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. હું વસાવા ગોરધનભાઈ, વાલિયા ગામના સરપંચ તરીકે હાલમાં હું ફરજ બજાવું છું. વાલિયા મેઇન બજારમાં ઘણા સમયથી 5-6 આખલા થતા ગાયો વધારે પ્રમાણમાં થઈ જવાથી લોકોને, મેઇન બજારમાં જતા આવતા લોકોને મારવામાં આવેલ છે અને ઝઘડો કરે છે. ઝઘડો કરવાથી લોકોના ગાડીઓને નુકસાન થાય તથા રસ્તે આવતા તમામ માણસોને કણરગત થાય છે. તો આના અનુસંધાનમાં વાલિયા ગ્રામ પંચાયત તમામ ગાયો તથા આખલાના માલિકોને નોટિસથી જાણ કરી, માઇક દ્વારા જાણ કરી તમામને લઈ જવા સૂચના આપવામાં આવશે અને જે તે ઢોરના માલિકોને દંડ વસૂલવામાં આવશે. અગર જો માલિકો, ઢોરના માલિકો હાજર ના થાય અને એ ના લઈ જાય અને કોઈ માલિક ના ઊભા થાય તો અમે ગૌશાળામાં તમામને પકડીને ગૌશાળામાં મૂકી આવીશું, જેથી કરીને મેઇન બજારમાં જે તકલીફ છે એ દૂર થાય. બસ એ જ. જય હિન્દ, જય ભારત. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए.